દિલ્હીમાં કિસાન આંદોલન વચ્ચે સાબરકાંઠા જિલ્લાનો એક એવો વિજયનગર તાલુકો છે જેના વેજલપુર ગામના શિક્ષિત આદિવાસી ખેડૂત સંજીવ ખેતી દ્વારા સમાજને રાહ ચીધી રહ્યા છે અને એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। विजयनगर तालुका में जीवामूत्र गौमूत्र और छाणिया खातर द्वारा दूधी आदू हळदर मरचा की खेती कर रहा है। आ खेडूत तो साथ सोशियल मीडिया की मदद से खेतर छेड़े थी पाकन वेचाण कर आर्थिक लाभ पण सारी रीते मेरव्य है। आम तो केन्द्र सरकार द्वारा रजू कर खेडूत सुधारणा बिलना विरोध में एक तरफ जयरे पंजाब हरियाणा खेडूतए दिल्ली में 6-7 महीना विरोध प्रदर्शन कर रहा है तेवा समय गुजरात साबरकांठा जिल्ला આંતરિયાળ વિજયનગર તાલુકાના વેજપુર ગામના શિક્ષિત આદિવાસી ખેડૂત પરિવાર સજીવ ખેતી દ્વારા સમાજને રાહ ચીંધી રહ્યા છે। પરંપરાગત કૃષિ પાકોમાં સાર નહીં આવતા જીવામૂત્ર ગૌમૂત્ર અને છાણિયા ખાતર દ્વારા દૂધી આદુ હળદર મરચાની ખેતી કરી સોશિયલ મીડિયાના મદદથી ખેતરના શેઢેથી જ પાકનું વેચાણ કરી આર્થિક લાભ પણ મેળવી રહ્યા છે। નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ખેડૂત સુધારણા બિલના વિરોધમાં એક તરફ જ્યારે પંજાબ હરિયાણાના ખેડૂતોએ દિલ્હીમાં 6-7 મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેવા સમયે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના આંતરિયાળ વિજયનગર તાલુકાના વેજપુર ગામના શિક્ષિત આદિવાસી ખેડૂત પરિવાર સજીવ ખેતી દ્વારા સમાજને રાહ ચીંધી રહ્યા છે। પરંપરાગત કૃષિ પાકોમાં સાર નહીં આવતા જીવામૂત્ર ગૌમૂત્ર અને છાણિયા ખાતર દ્વારા દૂધી અને આદુ હળદર મરચાની ખેતી કરી સોશિયલ મીડિયાની મદદથી ખેતરના શેઢેથી જ પાકનું વેચાણ કરી આર્થિક લાભ મેળવી રહ્યા છે, જેમાં વ્યવસાય ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના નિવૃત્ત કેમિકલ ઇજનેર તાલુકા હોમગાર્ડ કમાન્ડર તથા વકીલાતનો અભ્યાસ કરતા પિતા પુત્રએ સજીવ ખેતીમાં સફળતા મેળવી આર્થિક લાભ મેળવ્યો છે। તો ગુજરાત સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ખેતી કરીને એક અનેરું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। લલિત ડામોર, ZSTV, વિજયનગર। અમારા વિસ્તારમાં અહીંયા આગળ પરંપરાગત જે ખેતી થતી હતી એમાં મકાઈ, ઘઉં, કપાસ, એરંડા એ ટાઈપની પરંપરાગત ખેતી થતી હતી। પણ એમાં કેવું થતું હતું કે જે ધાર્યા પ્રમાણે ઉત્પાદન મળતું નહોતું અને બીજી રીતે આપણને બહુ ખાસ લાભ નહોતો થતો હતો, એટલે પછી વિચાર કર્યો કે આપણે કંઈક નવી પદ્ધતિ તરફ વળવું જોઈએ। તો એમાં ખાસ કરીને અત્યારે જે આપણને જે ઉત્પાદન મળે છે માર્કેટમાં મોટેભાગે વ્યવસાયલક્ષી ઉત્પાદન હોય છે, જેમાં આપણને ખાતર, રસાયણ વગેરે આપણે કેમિકલ યુઝ કરીને, કેમિકલ પેસ્ટિસાઇડ્સ વગેરે યુઝ કરીને પ્રોડક્શન થતું હોય છે। પણ અમે વિચાર કર્યો કે આપણે જે ખાવાની વસ્તુ છે અને જે આપણે ખાઈએ પ્લસ આપણા જે બીજા ભાઈઓ જે પણ ખાય એ તંદુરસ્તી એમની સચવાઈ રહે અને એમને એમાંથી કંઈક સત્વ મળે, તો એ દ્રષ્ટિથી અમે આ ખેતીની પદ્ધતિ નવી અપનાવી અને એમાં ખાસ કરીને જે બેડ પદ્ધતિ અમે અહીંયા આગળ કરી એમાં બેડ પદ્ધતિથી આદુ અને અળવી, પછી આપણે રતાળું, કંદમૂળ એ બધું અને ખાસ કરીને હળદર, એટલે જે ઔષધિમાં પણ ઉપયોગ થાય આ દાનો અને આપણને બીજી રીતે પણ શાકભાજી તરીકે પણ ઉપયોગ થાય, તો એ રીતે અમે આ ખેતીની પદ્ધતિ તરફ વળ્યા, જેમાં આપણને અમે ગૌમૂત્રનો ઉપયોગ કર્યો, પછી સજીવ ખેતી એટલે જે અળસિયાથી જે જીવામૃત અને એનું ખાતર ને એ બધું ઉપયોગ કરવું, તો એમાં અમને ઉત્પાદન પણ પહેલાં કરતાં ઘણું સારું મળ્યું અને પાકની જે એમાં રોગ આવી જતા હતા, જે જૂની પદ્ધતિથી આદુ આવતા હતા એમાં ઉત્પાદન પણ એટલું નહોતું મળતું હતું અને રોગ પણ આવી જતા હતા, એ વસ્તુ અમને અત્યારે અનુભવ એનો થયો નહીં અને બહુ સારી રીતે સરસ ઉત્પાદન પણ મળ્યું અને એટલે આ પદ્ધતિ જે નવી અપનાવી એનાથી અમને ઘણો ફાયદો થયો। આ જ પદ્ધતિ બીજા પણ આપણા જે ખેડૂત મિત્રો છે તે અપનાવે અને એ પ્રમાણે જો નવી આપણને જે અત્યારે ટેકનોલોજીનો વિકાસ થયો છે એનો ઉપયોગ કરીને આ પદ્ધતિ આ ઘણી સારી છે બધાના માટે, ઘણું સારું આપણને એમાં એ મળી રહે, ફક્ત આપણને અત્યારે સરકારનું પણ સારું માર્ગદર્શન અધિકારીઓનું મળતું હોય છે, એનો પણ આપણે સારી રીતે વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો આપણને ઘણો ફાયદો થાય। શું નામ આપનું સાહેબ? મારું નામ પિયુષભાઈ મોડિયા, અત્યારે હું અત્યારે રિટાયર્ડ થઈ ગયો છું, આ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં કેમિકલ એન્જિનિયર તરીકે મેં 32 વર્ષની સેવા આપી
છેલ્લે હું અહીંયા આગળ ગુજરાત રિફાઇનરીમાં હતો અને પ્લાનિંગ એન્ડ વર્ષોથી અમે પરંપરાગત ખેતી જેવી કે ઘઉં, કપાસ, ચણા, મગફળી જેવી ખેતી કરતા હતા, પણ વડાપ્રધાનશ્રીની ટપક સિંચાઈનો લાભ લઈ અને મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો સજીવ ખેતીના કોન્સેપ્ટ ઉપર અમે આ વર્ષે આદુ અને હળદરની ખેતી કરી. તેનો અમને ખૂબ જ ફાયદો થયો અને અમારે બજારની અંદર વેચવા જવું પડતું નથી. જે બહારના વેપારીઓ છે એ ડાયરેક્ટ જ અમારી જોડે આવી અને અમારો માલ ખરીદતા હોય છે, તેથી અમને આર્થિક કંઈ નુકસાન છે નહીં. અમને ખૂબ જ ફાયદો થયો છે આ આદુ અને હળદરની ખેતી સજીવ ખેતીથી.